સુરતના કથરગામ વિસ્તારમાં આવેલા લેક ગાર્ડનની બહાર થતા વાહન પાર્કિંગનો ચાર્જ વસૂલવામાં આવતા લોકોએ સખત વિરોધ નોંધાવ્યો હતો। લેક ગાર્ડનની બહાર છેલ્લા દસેક દિવસથી પાર્કિંગ ચાર્જ વસૂલવાનો શરૂ કરી દેવાયો છે અને કલાક દીઠ વાહન ચાલકોને 10 રૂપિયાથી લઈને અલગ અલગ ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શિત કરીને કહેવામાં આવ્યું હતું કે હાલમાં જે રીતે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે તે વ્યાજબી નથી, તો આ બાજુ લેવામાં આવતા પાર્કિંગ ચાર્જને લઈને મોટી સંખ્યામાં એકત્રિત થયેલા લોકોએ લેક ગાર્ડનને તાળું પણ મારી દીધું હતું। લોકોએ 10 રૂપિયા પાર્કિંગ ચાર્જ લગાવેલો છે એક અઠવાડિયા જેવાથી, તો અમારો એ જ વિરોધ છે કે પાર્કિંગ ચાર્જ બંધ કરાવો। કારણ કે લોકો ડેલી સવારે નાનાથી લઈને બધા મોટા લોકો બધા અહીંયા પાર્કિંગ માટે મતલબ ફરવા માટે આવતા હોય, યોગા કરવા માટે આવતા હોય, એક્સરસાઇઝ કરવા માટે આવતા હોય, તો અમારું એ છે કે ફ્રી ચાર્જ કરાવો। કારણ કે આ ગાર્ડન છે ને જે સામાન્ય જનતા આમ લોકો માટે ખાસ બનાવેલું છે, ન તો લોકોને ફરવા જવું હોય તો મોટા ગાર્ડન પડેલા છે, બધા નજીકના લોકો ખાસ અહીંયા ડેલી આવતા હોય છે, તો અમારું એ જ છે નિવેદન કે આ ફ્રી આ પાર્કિંગ ચાર્જ છે ને ફ્રી કરાવી દો। આજે તમે પાર્કિંગ ચાર્જ લેશો, કાલે તમે ગાડી મૂકવાનો ચાર્જ લેશો, પછી બીજું કરશો એન્ટ્રી ફી લેશો, રોજ તમે વીક વીકમાં તમે નવા નવા એક્સ્ટ્રા કરશો, તો અમારું એ જ છે કે તમે ફ્રી ચાર્જ કરાવી દો। નવસારીના વાઘરેજમાં ટાઇડલ રેગ્યુલેટરી ડેમના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં લોકો અકળાયા હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત